દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે મજબૂત થતાં અન્ય રાજ્યોમાં પણ એક્ટિવ થવા લાગ્યો છે કેરળ બાદ હવે મુંબઈમાં ચોમાસુ સમય કરતાં બે દિવસ વહેલા પહોંચી ગયું છે તેના કારણે મુંબઈની સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થયો છે તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારતીય હવામાન વિભાગે કોંકણ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે કેરળમાં પણ ચોમાસાના પ્રભાવના કારણે મુશળધાર વરસાદ થઈ રહ્યો છે આઈએમડીએ કેટલાય જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે જેથી સામા સામાન્ય લોકોની સાથે પોલીસ અને પ્રશાસન પણ સતર્ક રહે મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો ભારે વરસાદના કારણે કેટલાક સ્થળોએ રસ્તા પર બે બે ફૂટ પાણી ભરાયા તેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે તાપમાનમાં ઘટાડો આવ્યો લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળે છે આઈએમડીએ જણાવ્યું કે ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના પડોશી પાલઘર જિલ્લામાં રસ્તાનો એક ભાગ ધસી પડ્યો છે જેના કારણે રવિવારે સવારે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર ચાર કલાકથી વધારે સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો પોલીસ નિયંત્રણ કક્ષાના એક અધિકારીએ જણાવ્યું કે પાઇપલાઇન સહિતનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે ભારે વરસાદના કારણે પાલઘર માલજીપાડા વિસ્તારમાં રસ્તાનો એક ભાગ તૂટી ગયો તેમણે જણાવ્યું કે તેનાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને રસ્તાની બંને બાજુ અવર જવરમાં મુશ્કેલીઓ આવી થાણે નાસિક છત્રપતિ સંભાજીનગર અહમદનગર સતારા અને જલગાંવ સહિત મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એક દિવસમાં સારો એવો વરસાદ થયો આઈએમડીના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલાબા વેગશાલા જ્યાં રાજ્ય સરકારના મોટાભાગના પ્રશાસનિક કાર્યાલયો આવેલા છે ત્યાં સડસઠ મીમી વરસાદ નોંધાયો છે તો વળી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક સાંતાક્રુઝ વિદ્યાશાળામાં ચોસઠ મીમી વરસાદ થયો છે કોલાબામાં પણ સારો એવો વરસાદ થયો સતારામાં છેલ્લા એક દિવસમાં એકાણું મીમી નાસિકમાં ચોસઠ મીમી અહમદનગરમાં સત્તાવન મીમી છત્રપતિ સંભાજીનગરમાં એકાવન મીમી અને જલગાંવમાં એકતાળીસ મીમી વરસાદ નોંધાયો છે આ તરફ દેશના અસંખ્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે જેણે તાજેતરના દિવસોમાં ઘણા પ્રદેશોને પકડેલા તીવ્ર ગરમીના મોજાને દૂર કર્યા છે ગુવાહાટી તેમજ હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને મનાલી ચેન્નાઈ અને કર્ણાટકના હુબલીમાં વરસાદથી પૂર આવ્યું હોવાના અહેવાલ પણ આવ્યા હતા ગુજરાતમાં પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ ખાબક્યો હતો